नमस्कार, मारू नाम छे पार्थ अने तमे જોઈ રહ્યા છો ફાયર। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલા પ્રોફેસરના પ્રમોશન માટેના ઇન્ટરવ્યુમાં કેટલાક પ્રોફેસર એક્સપર્ટના સવાલોના જવાબને આપી શક્યા। કેટલાક ભવનના પ્રોફેસરોના ઇન્ટરવ્યુ પણ ખૂબ સારા રહ્યા હતા, તો બીજી બાજુ કેટલાક પ્રોફેસરો એક્સપર્ટનો ઠપકો પણ ખાવો પડ્યો હતો, જેમાં કેટલાક પ્રોફેસરોને પોતાના ક્ષેત્રનું પ્રાથમિક જ્ઞાન નહીં હોવાનું સામે આવ્યું છે। એટલે પહેલા ગુરુને ભણવાની જરૂર છે। આ મુદ્દે ઉપર કરીશ ડંકાના ચોટ ઉપર ફાયર। સમય નહીં બગાડું, સીધી ચર્ચાની શરૂઆત કરીશ। ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુ દેસાઈ જોડાયા છે, કોંગ્રેસમાંથી ત્રિભુવનભાઈ પરમાર જોડાયા છે। ત્રિભુવનભાઈ, વિદ્યાર્થીને ભણાવો કે પ્રોફેસરને ભણાવો, તે મોટો સવાલ છે આજે। પાર્થભાઈ, મારે મારા જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની તમે ઉલ્લેખ શરૂઆતમાં જ કરી દીધો કે જે પ્રોફેસરો જોડેથી જે અપેક્ષા હોય, જે કક્ષાની એમની એમનું સ્તર હોવું જોઈએ। આ તો બીજી યુનિવર્સિટીના નિષ્ણાંતો અહીં આવીને જ્યારે લોકોની ઇન્કવાયરી કરી, ઇન્ટરવ્યુ કર્યું કે એમને પ્રમોશન માટેનું કર્યું, ત્યારે ખબર પડી એ લોકોના ગણવેશ સુધીની કોમેન્ટ કરવી પડે કે એની ઉપર ટીકા ટિપ્પણી કરવી પડે। આ સરકારનું કેવું તંત્ર, કેવા પ્રોફેસરોની ભરતી, આ વિદ્યાર્થીઓ આ પ્રોફેસર જોડેથી શું અપેક્ષા રાખે। બીજું એક કે એ લોકો જોડે જે જે આ લોકોની જોડે જે સબ્જેક્ટ હોય એ સબ્જેક્ટનું પ્રાથમિક જ્ઞાન પણ ના હોય આ પ્રોફેસરો। બીજું એમને આપણે ક્લાસમાં કેવી રીતે કયા કપડાં પહેરવા, શું કરવું શું નહીં, વર્તણૂક કેમની, આ બધી બાબતોમાં જો આ પ્રોફેસરોને ટીકા ટિપ્પણીનો સામનો કરવો પડતો હોય, એમની વિશે ચર્ચા થતી હોય, એમના પ્રશ્નોનો એ જવાબ ના આપી શકતા હોય, તો આપણે સમજી શકીએ છીએ કે ગુજરાતની અંદર આપણે આ સિવાયની પણ શિક્ષણની બાબતને લઈને અનેકો અનેક પ્રશ્નો છે। આપણે કયા નંબરે પહોંચી ગયા એ પણ સરકાર જાણે છે। આ બધું જાણવા છતાં સરકાર આવું બધું લોલમ લોલ પોલમ પોલ તંત્ર ચલાવી લેવાના કારણો શું છે? બિલકુલ રાજુભાઈ, લોલમ લોલ ના પોલમ પોલ ચાલી રહ્યું છે રાજુભાઈ। પાર્થભાઈ, જ્યારે યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આજનો પ્રશ્ન છે અને આખો સમજવાની જરૂર છે। પહેલી વસ્તુ કે આ જે વસ્તુ, જે ઘટના છે ને, એ ક્યાંક આંશિક રીતે 100% હું કહીશ અને સ્વીકારું છું, સમજી લેજો, પહેલી જ લાઇનની અંદર હું સ્વીકારું છું કે જે પ્રોફેસરોનું ચાલતું હતું ઇન્ટરવ્યુ કે વોટ એવર એમના પ્રમોશન માટેના જે મૌખિક ચાલતું હતું, એની અંદર એકાદ છે પ્રોફેસર જે આખો જે એમનો શોભેવા ક્યાંક એમનો યુનિફોર્મ નહોતો કે એમના કપડાં ન હતો, તો એમને શો કોઝ નોટિસ આપીને ખુલાસો આપવાની વાત થઈ ગયેલી છે। બીજી વસ્તુ કે જ્યારે પણ આ લોકોને કન્ટેન્ટ બાબતની પ્રશ્ન પૂછવામાં આવતા હોય, ત્યારે કન્ટેન્ટ બાબતમાં 100% એ લોકોએ જવાબ એના તે વિષયના જે નિષ્ણાત હોય પ્રોફેસર તરીકે એના એ જવાબ આપેલા છે। પણ ક્યાંક જે આખી વસ્તુને સમજવા જેવી છે, મારા કોંગ્રેસના મિત્ર જે ખૂબ જ સિનિયર છે એમને હું પૂરી પૂછવા માંગુ છું કે આખી ટીમ જે આવી એ ક્યાંથી આવી અને કોણ હતું અને સેના માટે, એનો અભ્યાસ કરવાની જરૂર છે। ચાલુ ગાડીમાં ડાયરેક્ટ બેસીને કૂદી પડવું અને રાજકીય રોટલા રંગ આપવો અને આપણે આ રાજકીય રંગરે ખૂબ આગળ વેગ બનાવી, એ વસ્તુ આખી તદ્દન ખોટી છે। આ મારો એમને એ પ્રશ્ન છે કે આ જે વસ્તુ હતી ક્યાંથી આવ્યા હતા પ્રોફેસરો અને સેના માટે હતું એ જાણી, અને બીજો મારો એવો પ્રશ્ન પણ થાય એમને, કારણ કે એ જે બોલે છે ને એ રીતે, કે પ્રોફેસર કક્ષાએ કેવી રીતે નિમણૂકો આપવામાં આવે છે કોલેજની અંદર, સરકારી કોલેજમાં સ્વાભાવિક છે, મને તો ખબર જ છે સરકારી કોલેજોમાં કેવા પ્રોફેસરને કેવી રીતે નિમણૂક આપે, લોઢાના ચણા ચાવવા પડે છે ત્યારે એમની પસંદગી થાય છે। તો એવા જે પ્રોફેસર કક્ષાના, જે આપણે કહીએ અધ્યાપક કક્ષાના જે અધ્યાપકો છે, એમની સામે આંગળી કરતા પહેલા રાજકીય રીતે આપણે પણ વિચારવું જોઈએ કે આપણે રાજકીય બાબતને ક્યાં લઈ જઈએ છીએ સ્વાભાવિક રીતે। એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રશ્નની અંદર બે, જ્યારે આ એક નૈતિક મૂલ્યનો ભાગ છે, પોતે કેવા છાજ એવા કપડાં એમને પહેરવાના છે, કારણ કે એમાંથી જ વિદ્યાર્થીઓ શીખવાના છે, એમાં એકાદ એક અધ્યાપક હતા અને એમને ખુલાસો આપવાની વાત થઈ ગઈ છે। બીજી વસ્તુ કે જ્યારે પણ આ પ્રશ્નોત્તરી થઈ ઉત્તરાખંડ અને દિલ્હીનું જે ટીમ હતી, માનનીય રાજ્યપાલની જે નિમણૂકના આધારે
જ્યારે આ આખા યુનિવર્સિટીમાં જે પણ એમની પ્રોસેસ ચાલી રહી હતી એની અંદર ઉત્તરાખંડ અને દિલ્હી ટીમની સામે એમણે સાંપ્રત પ્રવાહોના આખા કન્ટેન્ટની બહાર પ્રશ્નો પૂછેલા. એટલે એ સ્વાભાવિક રીતે એ જે અધ્યાપકો હતા એ કન્ટેન્ટના તો જવાબ એને 100% આપેલા જ છે, પણ સાંપ્રત પ્રવાહોની ચર્ચા થતી હતી. એ ચર્ચાઓ એ અગત્યની નહોતી અને ટોપિકની અંદર એ કોઈ પણ નહોતી. ઘટના સાંપ્રત પ્રવાહની એ ઘટનાઓની વિશે આખું હેલ્ધીફુલ વાતાવરણ હતું અને ચર્ચાઓ થતી હતી હકારાત્મક રીતે. કે આવી ઘટના મારું સેન્ટેન્સ પૂરું કરી દઉં કે આ જે ઘટનાઓ બને છે અત્યારે હાલમાં, તો આવી ઘટના બને તો આપણે શું થવું જોઈએ? તો વર્તમાનમાં અત્યારે હાલ હમણાં જ બની ઘટના, તો એ જવાબ સ્વાભાવિક રીતે ના આપી શકે, ક્યાંક એમને ખબર ના હોય તો. પણ એ કન્ટેન્ટ બાબતની નહોતી. બિલકુલ. ત્રિભુવનભાઈ રાજુભાઈનું કેવું છે કે એક પ્રોફેસર એવા કપડાં પહેરીને આવ્યા હતા એટલા માટે આ વિવાદ થયો છે. હવે બે વસ્તુ પાર્થભાઈ આની અંદર વિચારવા જેવી છે. કાં તો રાજુભાઈને બ્રહ્મ જ્ઞાન એટલું બધું છે કે ઇન્ટરવ્યુ વખતે કયા પ્રોફેસર હતા, કયા પ્રોફેસરોએ હા નેગેટિવ જવાબ આપ્યો, પોઝિટિવ જવાબ આપ્યો. પણ ત્રિભુવનભાઈ મને એક જણાવી દો ને, તમે પ્રોફેસર કક્ષાની પસંદગી કરી રાજુભાઈ રાજુભાઈ વચ્ચે પણ હું તમને, તમે સિનિયર છો મારા કરતા, મારા કરતા વધારે જ્ઞાન છે તમને. તમારા રાજુભાઈ મત તમારે બોલવાનું, હું જે કહું એ તમારે સાંભળી લેવાનું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે ઇન્ટરવ્યુ જે દિલ્હી કે ત્યાંથી ઉત્તરાખંડ થી જે એક્સપર્ટો આવ્યા હોય એમણે જે પ્રોફેસરો જોડે એની અંદર રાજુભાઈ તમે, હું કે પાર્થભાઈ કોઈ પ્રોફેસર નથી, આપણે યુનિવર્સિટી જોડે આપણે કોઈ બીજી કોઈ કારણસર કામ ને. હવે રહી વાત અભ્યાસની, તો તમે એ યુનિવર્સિટી સરકારના એક પ્રતિનિધિ તરીકે અથવા ભારતીય જનતા પક્ષના એક પ્રતિનિધિ તરીકે તમે એમની જોડેથી માહિતી લઈને તમે, અમે જે વાત કરીએ છીએ જે ટીવી છાપામાં દિવ્ય ભાસ્કરમાં કે મંતવ્ય ઉપર આજે જે ડિબેટ કરવાનો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થયો, આ વસ્તુની અંદર જે તથ્ય છે એ પછી ઉપસ્થિત થયો છે. અને ઉપસ્થિત થયો છે એક શિક્ષક માટે આટલી મોટી વાત હોય ના હોઈ શકે, પણ કહેવાનો મતલબ એમ કે આપણે સરકારે બિલકુલ મોટી મોટી વાતો તાઇફા જશ્ન બસ આંકડાઓની માયાજાળ જનતાને ભરમાવા આ સિવાયની કોઈ શિક્ષણના સ્તરની અંદર રાજુભાઈ મારા કરતા તો મને ખબર છે, હું તમને ઘણા સમયથી પણ જોઉં છું કે તમે શિક્ષણની બાબતો કે બીજી બાબતોની અંદર તમે સરકારી આંકડાઓ અને સરકારી પ્લેટફોર્મ ઉપરથી તમને જે મટીરિયલ પક્ષ તરફથી આપવામાં આવ્યું હોય એ લઈને આવીને તમે વિરોધ પક્ષનો કોઈ પણ માણસ હોય કે કોઈ પણ એની વાતને દબાઈ દેવાનો પ્રયત્ન કરવા કરતા તમે આજની તારીખમાં પ્રાથમિક લેવલથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી ગુજરાતની અંદર શિક્ષણની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરો ને ભાઈ. બિલકુલ બિલકુલ બિલકુલ. રાજુભાઈ ક્યારે સુધરશે? પાર્થભાઈ ગુજરાત શિક્ષણની અંદર આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છે આપણે. આવનારા દિવસો ગુજરાતની અંદર શિક્ષણની અંદર આમૂલ પરિવર્તનની સાથે પ્રગતિના દિવસો છે. ગુજરાત બે ટોપિક સાથે આપીશ તમને કે આખા ભારત દેશની અંદર શિક્ષણની અંદર રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. આખા ભારત દેશના દરેક રાજ્યના શિક્ષણ મંત્રીઓ પણ એની નોંધ લીધી છે, અહીંયા આવ્યા છે, વિઝિટ કરી છે અને ત્યાં એપ્લાય કરવાનું ચાલુ કરી દીધું એમના રાજ્યમાં. એક વિદ્યા સમીક્ષા કેન્દ્રની વાત કરતા હોય અને બીજું એફઆરસીની વાત કરતા હોય. તો ગુજરાત આ રોલ મોડેલ એટલા માટે દિવસે ને દિવસે શિક્ષણ ક્ષેત્રે છે કે અવનવી તકનીકો સાથે ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા છે. આપણે સ્માર્ટ શાળાઓની વાત કરીશું, મોડેલ શાળાઓની વાત કરીશું, સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોગ્રામની વાત કરીશું. હવે એ બધા જે સ્કૂલ લેવલના વિષય છે અત્યારે હાલ આપણો યુનિવર્સિટીનો જે પ્રશ્ન છે, તો આ એની સાથે સાથે હું એ શાળાઓને પણ અત્યારે હાલ જે આધુનિકતા તરફ જઈ રહી છે એટલે એ ચોક્કસ અહીંયા કહીશ કે ટેકનોલોજી સાથે જ્યારે જોડવામાં આવતી હોય તો વિદ્યાર્થી આંગળીના ટેરવે ભણતો થઈ ગયો છે એવું મારી ભાષામાં હું કહી શકું છું. પણ યુનિવર્સિટીનો જયારે પ્રશ્ન હતો ત્યારે યુનિવર્સિટીનું ત્રિભુવનભાઈ હું જે કહું છું એ તદ્દન સાચી માહિતી હકીકત છે, બાકી તમે જે રાજકીય રંગ આપવા જઈ રહ્યા છે તદ્દન ખોટું છે. બીજી વસ્તુ કે જ્યારે અધ્યાપકોની સ્વાભાવિક રીતે યાર કોઈ પણ વ્યક્તિ એને ખબર તો હોય અધ્યાપક તરીકે જ્યારે સરકારી કોલેજમાં એની નિમણૂક થાય છે તો નાની મોટી થોડી વાત છે, આ એક નાની સૂની થોડી વાત છે. પાર્થભાઈ અધ્યાપક તરીકે નિમણૂક લેવી, જેમ ફોર એક્ઝામ્પલ આપણે હમણાં હાલ ટેટ વન અને ટેટ ટુની જે વાત કરીએ તો શિક્ષકોમાં પણ ટેટ વન અને ટેટ ટુ એની અંદર મેરિટના આધારે લોકોની નિમણૂક આપવામાં કન્ટેન્ટ આની અને પરીક્ષા આપવી પડે છે અને એમનું મેરિટ બને છે. એ રીતે સ્વાભાવિક રીતે અધ્યાપક માટે નેટ અને સ્લેટ ક્લિયર હોય, એ લોકોનું કન્ટેન્ટનું જ્ઞાન હોય અને બીજી વસ્તુ નેટ અને સ્લેટ
ક્લિયર કર્યા પછી એમનું મૌખિક ઇન્ટરવ્યુ થાય ને પછી સરકારી કોલેજમાં એ અધ્યાપક તરીકે ફરજ બજાવતા હોય છે. આ બધી જ પરીક્ષા આપતા આપતા વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પહોંચે છે અને આજે એ સમાચાર આવે છે કે 18 સવાલ કર્યા હતા એમાંથી એક પણ નો જવાબ નથી આપી શક્યા પ્રોફેસર. નહીં, હું આપના ચેનલના માધ્યમથી એવું કહી શકું છું કે એ જે કન્ટેન્ટ બાબતના હજુ પણ કહું છું, તદ્દન ખુલાસો કરું છું કે કન્ટેન્ટ બાબતના કોઈ પણ પ્રશ્નો સાંપ્રત પ્રવાહો હતા. અને એ પણ કહી દઉં કે જે દિલ્હી યુનિવર્સિટી અને ઉત્તરાખંડની અંદર હરિદ્વારની અંદર આવેલ કાંગડી યુનિવર્સિટીની જો આખું ડેલિગેશન છે એમણે પણ સાંપ્રત પ્રવાહોની હેલ્ધી ચર્ચા થતી હતી, મારે નામ નથી આપવું, ત્યાં હેલ્ધી ચર્ચાને રાજકીય રંગ આપવામાં આવ્યો છે સાહેબ. અને સાંપ્રત પ્રવાહો રંગ કેમ આપો છો? પાર્થભાઈ, પ્રશ્નો કેમ ઉપસ્થિત થાય છે? આપણે વાત કરીએ છીએ કે બીજા સ્ટેટના લોકો અહીં શિક્ષણની વાત જોવા આવે છે, શિક્ષણની આપણી પ્રવૃત્તિ, આપણી આપણી વ્યવસ્થા જોવા આવે છે. ભાઈ, આપણે અડાલજમાં વડાપ્રધાનશ્રી આવ્યા ને તાર મોડલ સ્કૂલને ભાડેથી પેલા આપણે શું કહેવાય એને બોલાવીને સ્કૂલ બનાવડાવી ના પડે, ફોટા પડાવવા માટે હજાર સ્કૂલ હોવી જોઈએ. તમે મસ્કરી કરી રહ્યા છો, વાત કરો છો, તમે મસ્કરી કરી રહ્યા છો પાર્થભાઈ, મસ્કરી કરી રહ્યા છો તમે. તમે માનનીય વડાપ્રધાનની તમે મસ્કરી કરી રહ્યા છો. ટોપિક અત્યારે છે જ નહીં યુનિવર્સિટીનો, એના વિશે પણ જવાબ છે મારી પાસે. પ્રશ્ન કેમ એના વિશે પણ જવાબ છે, એના વિશે પણ જવાબ છે. કોઈ રાજભાઈ ક્યારે ઉપસ્થિત થાય છે ત્યારે પાર્થભાઈ, એટલે આપણે ખબર પડી છે ત્રિભુવનભાઈ માટે ટોપિક ઉપર જી, એટલે ટોપિક ની બહાર ના જશો, ડાયવર્ટ મુદ્દો કરવાની જરૂર નથી. શિક્ષણ ની વાત આવતી હોય એટલે ઉચ્ચ શિક્ષણ હોય પાર્થભાઈ, કે પહેલા ધોરણથી લઈને ગુજરાતની અંદર ભણાવવામાં આવતા દરેક શિક્ષણની અંદર સરકારની અને શિક્ષણ ખાતાની જે ત્રુટીઓ હોય ને એની ચર્ચા થાય જ ભાઈ. ચર્ચાથી શું કરવા ભાગો છો? શિક્ષણ ભાઈ, અરે શાળામાં શિક્ષકો નથી ભાઈ, ભાગવાની કેવી વાત? અરે શિક્ષકો પાસે ઓરડા નથી ભાઈ, તમારી પાસે તમારી જ્યારે એ વાત ભાઈ, તમે સરકારી શાળાઓ બે દાયકા પહેલાની વાત કરો ને કોઈ મતલબ જ નથી રહેતો. એટલે કે કેવું ચાલતું હતું તમે બે દાયકા પહેલાની વાત કરો, 1988 શાસન આપ્યું, પાણી પડતા હતા, શૌચાલયની સુવિધાઓ નથી, ડ્રોપ આઉટ રેશિયો જો 137 લોકો ભણતા નતા, કેમ ભૂલી જાવ છો આ બધી બાબતોને? શિક્ષણ નો પણ જે રીતે ગુજરાત ની અંદર જે રીતે રાજ્ય સરકાર કામ કરી કરવી પડશે. ફટાફટ ત્રિભુવનભાઈ, શિક્ષણ નીતિની વાતની અંદર મારા મિત્ર રાજુભાઈ આટલા બધા ઉશ્કેરે ઉશ્કેરીને વાત કરે છે. હવે તમે ના બોલશો પાર્થભાઈ, જયારે તમે કહો છો 18 પ્રશ્નોના જવાબ પ્રોફેસર ના આપી શકે અને આપણે એનું ઉપરાણું લઈને ગાડી જોર જોરથી બૂમો પાડવાની, શા માટે છાવરો છો આવા પ્રોફેસરોને? ઘણા સ્કિલ વાળા માણસો છે ગુજરાતમાં, તમે નોકરી નથી આપી ભાઈ, નથી રાજકીય એક મિનિટ વાતો રાજુભાઈ, રાજુભાઈ ને આ સવાલ કરું છું તો ત્રિભુવનભાઈ પહેલા તમને પણ સવાલ કરી દો તો પછી મારો વિરોધ પક્ષ શું કરે છે? કેમ કે બહાર ના આવીને કહી જાય છે વિરોધ પક્ષ. આ તમે અત્યારે આ તમારા ડિબેટ ફાયર આ પ્રોગ્રામ ની અંદર જ જોઈ રહ્યા છો. આ લોકોને કોઈની સીધી વાત સાચી વાત માનવામાં રસ જ નથી ભાઈ. ગુજરાતની જનતાએ 156 આપી દીધી એટલે એ જે કરે એ બધું ફાઇનલ, એ જે કરે તમારે હા એ રાખવાની, એ જે તાઇફા કરે એમાં ઓકે કરવાનું, એમાં તમારો કોઈ પ્રશ્નો નહીં કરવાના. અધ્યાપકો જવાબ ના આપી શકે તો બોલવા જ નહીં. બિલકુલ ત્રિભુવનભાઈ, બિલકુલ ના હોય ઝાડ નીચે ભણો તો બોલવા જ નહીં. બિલકુલ બિલકુલ ત્રિભુવનભાઈ, રાજુભાઈ આપની વાત બોલવાનું નહીં. તમારે શાળાની અંદર વ્યવસ્થા ના હોય તો શેના માટે બોલવાનું? બિલકુલ બિલકુલ ત્રિભુવનભાઈ, રાજુભાઈ આપની વાત મૂકો. ભાઈ પાર્થભાઈ, જયારે પણ ગુજરાતની હું વાત કરું તો પ્રાથમિક વિભાગ હોય 1-8 ધોરણ, 9-12 નું માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક હોય કે ઉચ્ચ શિક્ષણ હોય, રાજુભાઈ આપણે શાળાઓ કેટલી બંધ કરી દીધી? રાજ્ય સરકારની જવાબદારી છે. સરકારી શાળાઓ કેટલી બંધ કરી? પાર્થભાઈ સાંભળી લે, રાજ્ય સરકારની જવાબદારી છે કે દિવસે ને દિવસે જે સરકારી શાળાઓમાં અને સરકારી કોલેજોમાં જે વિદ્યાર્થી અભ્યાસ કરે છે એ ગુજરાતનું ગૌરવ છે સાહેબ, અને એ વિદ્યાર્થીઓ આગળ જઈ અને આપણા રાજ્યનું નામ રોશન કરવાના છે. ત્યારે આ તમે જે આપણે જે ચર્ચા કરીએ છીએ ને યુનિવર્સિટીના પ્રશ્ન, એ સ્વાભાવિક રીતે પાર્થભાઈ, રાજુભાઈ અંતર આત્માને પૂછો
કેમ કે યુનિવર્સિટીમાંથી જે વિદ્યાર્થી બહાર જવાનો છે ને પહેલો, હા પણ હું એના પ્રોફેસર કેમ આમ નહીં, કન્ટેન્ટ બાબતના હજુ પણ કહું છું, એ જે પણ ડેલિગેશને જે પ્રશ્ન પૂછ્યા એમાં કન્ટેન્ટ બાબતમાં 100% એ લોકો, કારણ કે સ્વાભાવિક છે પાર્થભાઈ, એમને આપણે જોવા કે જાણવાની જરૂર નથી, નેટ સ્લેટથી અધ્યાપકની નિમણૂક થતી હોય તો એ સ્વાભાવિક રીતે એના વિષયનો નિષ્ણાત છે, અને જેવી તેવી સરકારી કોલેજોની અંદર અધ્યાપકોની ભરતી એમને થોડી થાય નેટ સ્લેટની પરીક્ષા આપીને એને પાસ કરીને એની નિમણૂક થતી હોય, એવા સમયની અંદર એને કન્ટેન્ટનો બાબતનો નિષ્ણાત હોય તો જ એ નોકરી લે. અને યુજીસી, આમાં રાજ્ય સરકાર ક્યાંય નિમણૂક નહીં, યુજીસી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એ પણ તમને ખબર છે એ નિમણૂકો આપેલે છે, અને એના દાયરા પ્રમાણે એના ધારાધોરણ પ્રમાણે કરવાનું હોય છે. હા, સ્વાભાવિક રીતે જે એમણે એક જે અધ્યાપક હતા અને એમણે જે એમને છાજે નથી પીરો, એમને સોકોસ ખુલાસો આપવો પડશે, નોટિસ આપેલી છે, એ બાબત હું સ્વીકારું છું કે અધ્યાપકે એમને છાજે એવી એમને કપડાં પહેરવા પડશે, કારણ કે વિદ્યાર્થીનું ભવિષ્ય એમના હાથમાં. એટલે હું એ બાબતે ચર્ચા કરતો હતો, ગુજરાતની અંદર જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી હોય અને એ સરકારી શાળાઓમાં કે સરકારી કોલેજોમાં અભ્યાસ કરતો, રાજ્ય સરકારની જવાબદારી બને છે, રાજ્ય સરકારનું ગૌરવ છે સાહેબ, આવનારું ભારતનું ભવિષ્ય, સાથે સાથે ગુજરાતનું નામ રોશન થશે ભારતના ગૌરવની સામે, તો શા માટે અમે એમની કદર ના કરીએ સાહેબ, શા માટે એમના જે સમસ્યાનો ઉકેલ ના હોય સાહેબ. આવનારા દિવસો પાર્થભાઈ ગુજરાતનું ભવિષ્ય શિક્ષણ ક્ષેત્રે, હું તો કહું રોલ મોડલ આખા ભારતમાં, જે રીતે મેં બે ટોપિક આપ્યા ને એવું તમામ ક્ષેત્રે શિક્ષણની અંદર એક આગવો ડંકેની ચોટ ઉપર હું કહું છું કે નામ ગુજરાત. બિલકુલ ત્રિભુવનભાઈ, એક્સપર્ટ જે પ્રોફેસરો હતા ને એ લોકોએ પ્રોફેસરોને સલાહ આપી છે કે તમારે અપગ્રેડ થવાની જરૂર છે. પાર્થભાઈ હું તમને એ જ કહેવા માંગુ છું. બીજું બી મારે, હું વાંચતો ત્યારે મને ખબર છે કે જૂનાગઢની ભક્ત નરસિંહ મહેતા યુનિવર્સિટીની જે યુનિવર્સિટી સંલગ્ન કોલેજો છે ને એની અંદર પ્રોફેસરોની ઘટ છે ભાઈ. પ્રાઇવેટ સેલ્ફ ફાઇનાન્સમાં છોકરાઓને જવું પડે છે. આપણા સરકારે આ નહીં જોવાનું, આ તો તમને દાખલો આપું છું, આવા અનેક દાખલા છે. બીજી વાત કે પ્રોફેસરને જ્યારે તમે પાર્થભાઈ કહ્યું, તમે વિચાર કરો કે પ્રોફેસરને આવનારી ટીમમાંથી જે જે સૂચનાઓ આપવામાં આવી, આપણે મને એક વસ્તુ તમે મને કહો કે સરકાર તરીકે આજની તારીખમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર જે પણ આ ચાલી રહ્યું છે, જે ભરતી થઈ હશે, જ્યારે થઈ હશે ત્યારે જેણે ઢાંક પીછોડો કર્યો હશે એણે વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા નથી કર્યા. આપણે ખાલી નોટિસ આપીએ, આપણે ખાલી એમને જવાબ પૂછીએ અને આપણે એમ ચલો તમે કીધું, તમે કીધું માની લીધું રાજુભાઈ કે રાજુભાઈ કઈ નથી કરતા, ત્રિભુવનભાઈ કેમની પાર્ટી કે સરકાર, કોંગ્રેસ શું કરશે, ચલો એમ કહી દો આ મુદ્દે. કોંગ્રેસ આ બધા મુદ્દા ઉપર સરકારનો કાન સાહેબ, જવાબદાર વ્યક્તિ તરીકે કહું છું, પરિવારનો મન છુપારા મુદ્દો લાવે કોંગ્રેસ શું કરશે. બિલકુલ એક જ વસ્તુ પાર્થભાઈ, કોઈ પણ સરકાર હોય ગમે એટલી સીટો આવી હોય, જયારે વિરોધ પક્ષ લોકશાહી હોય, કરી રહ્યો છું હું તમને એ જ કહું છું કે લોકશાહી હોય ત્યારે વિરોધ પક્ષને, આપણે 144 ની કલમ રાજુભાઈ, અત્યારે ગુજરાતના કયા ક્ષેત્રમાં 144 ની કલમ નથી, તમે 4-2 વધારે કોઈ ભેગા નહીં થવા દેતા ભાઈ, કેમ આટલી ડરપોક સરકાર, સેનાથી ડરે છે, સારું સુશાસન આપ્યું છે, 27 વર્ષ થયા, બધી વ્યવસ્થા બરોબર છે. આ તો શિક્ષણની આજે ચર્ચા કરીએ છીએ, કાયદોન વ્યવસ્થા હોય કે બીજી બધી બાબત હોય, સરકાર મને એમ કહો તમે વિદ્યાર્થીઓને એમના પ્રશ્નો બાબતે ભેગા થઈને તમારી સામે આંદોલન કરવા માટે તમે કેમ ડબ્બા તરત બોલાવીને ભરી દો છો, કેમ 144 ની કલમ. ભાઈ સુશાસન ચાલે છે, સારી શિક્ષણ નીતિ છે, રાજ્યની અંદર શાંતિ અને સલામતી સુરક્ષા હોવી જોઈએ, એની અંદર કોઈ અસામાજિક તત્વ શાંતિ સલામતી અને સુરક્ષામાં કે ભંગ કરતા હોય એમાં હું પણ આવી ગયો, સ્વાભાવિક છે. મારે તમારે શાંતિ સુરક્ષા સલામતી ગુજરાતની અને જાળવવી પડશે, કાયદો મારી પર કામ કરશે જ સાહેબ, સૌરાષ્ટ્ર કાયદો મારી ઉપર કામ કરશે, તો આ તો એક કાયદાનો ભંગ કહેવાય, વ્યવસ્થાની બાબત છે. અરે ભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી કરે કાયદાનો ભંગ કહેવાય બાબત આવી. અરે ભાઈ તમે જે રીતે વિદ્યાર્થી, અરે આ વિદ્યાર્થીઓ જે ડબ્બાની વાત કરી છે એની ઉપર કાયદાનો ભંગ કહેવાય અને સલામતીનો ભંગ થતો છે, શરમ કરો રાજુભાઈ, શરમ કરો, માટે કાયદો કાયદાનો, અરે લાજે એના બદલે ગાજો નહીં ભરાય ચાલે. અરે વિદ્યાર્થી કરીએ, તમે વિદ્યાર્થી ને ફ્રી રાઇડ શિક્ષણ નથી આપતા ભાઈ, મુદ્દા ઉપર જ વળગી રહ્યો, કેમ આવા પ્રોફેસરો ભર્યા ભાઈ કેતો આવ્યો છું. અરે ભાઈ કેમ આવા પ્રોફેસરો ની ભરતી કરી તમે, તું જા છે લોકો કોને પૈસા લીધા, કોને ભ્રષ્ટાચાર કર્યો. બિલકુલ આ મોટો પ્રશ્ન છે. એક મિનિટ રાજુભાઈ, રાજુભાઈ
30 સેકન્ડ માં જવાબ આપજો. ક્યાંક ભરતી માં ભ્રષ્ટાચાર થયો? 30 સેકન્ડ છે. 1 મિનિટ આવું તમારી પાસે. કોણે પૈસા લીધા? મેં ગયા ભાઈ. ભાઈ તમને આપું છું 30 સેકન્ડ. રાજુભાઈ 30 સેકન્ડ છે આપની પાસે. ભાઈ આ જે ભરતી માં ભ્રષ્ટાચાર એ આગળ 20મી સદી ની વાત છે, જે બે દાયકા પહેલા ની વાત છે. હજુ મારા એક જે નીતિઓ ચાલતી હતી, જે નીતિઓ નામ સીધા સિલેક્ટ થતા મારા એ મારા કુટુંબના સિલેક્ટ છોકરો આ લોકો નું કામ છે સાહેબ. અહીંયા તો ટેકનોલોજી સાથે છોકરો બાપ રાજ્ય સરકાર 27 કહેતા હતા, હવે તો 32 ત્રિભુવનભાઈ 30 સેકન્ડ છે પૂરો થશે. 30 સેકન્ડ છે, બધું ઓકે ચાલી રહ્યું. કોંગ્રેસ ને કેમ પેટમાં દુખે છે? રાજુભાઈ 18 વર્ષ પછી બી છોકરો છે ને એની મતી દે એની એને તો કપેલી એના અધિકારી એના શિક્ષણ એના ઉપર વિચારતો ને બોલતો થઈ જાય. તમને 30-30 વર્ષ ત્યાં ગુજરાતની જનતાએ આપ્યા, હજુ તમે 30 વર્ષના ગાણા ક્યાં સુધી ગાગા કરશો ભાઈ? તમે ક્યારે સુધરશો? ક્યારે જનતાને સુશાસન આપશો? ક્યારે સારું શિક્ષણ આપશો? ક્યારે વ્યવસ્થા કાયદો વ્યવસ્થા જાળવશો? રાજુભાઈ ત્રિભુવનભાઈ જોડાયા, બંનેનો આભાર, બંનેનો આભાર, બંનેનો આભાર, બંનેનો આભાર. ક્યારે પુલ આપશો? આ વાત યુનિવર્સિટીની હતી કે પ્રોફેસરોએ જ્ઞાન લેવાની જરૂર છે? હું નથી કહી રહ્યો, કેમ કે બહાર થી આવીને એક્સપર્ટોએ કીધું છે. કાલે ફરી મળી 5:30 કલાકે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.